અનેક પરિવર્તનમાંથી પસાર થઈને આજની સ્થિતિ સુધી પહોંચ્યો છે પરંતુ મનુષ્યનો મનુષ્ય પ્રત્યેનો વ્યવહાર ખૂબ જ નિમ્ન સ્તરનો બની ગયો છે પરિણામે પરસ્પર સહયોગ પેદા થવાને બદલે અવિશ્વાસનું ભયંકર વાતાવરણ પેદા થયું છે અસંયમ અને અતિશયતાને કારણે શરીર શારીરિક અને માનસિક દ્રષ્ટિએ નબળું બની ગયું છે ધનને એટલું બધું મહત્વ આપવામાં આવે છે કે તેને મેળવવા માટે ગમે તેની સાથે ગમે તેટલી દુષ્ટતા અપનાવવી પડે તો અપનાવી લેવી આવા અનાચારી વાતાવરણમાં શું શરીર પરિવાર અને સમાજ સમુન્નત રહી શકે ખરા ઉદારતા પ્રમાણિકતા તથા પરમાર્થ પરાયણતા આ ત્રણે એવા ગુણો છે જેને પ્રાપ્ત કરવામાં અને તેમાં વધારો કરવામાં આવે તો ફક્ત વ્યક્તિ જ સુખી અને સમુન્નત બનતી નથી પરંતુ તેના સમગ્ર ક્રિયાકલાપો સાથે સમસ્ત વિસ્તાર પ્રગતિ સાધે છે સમુન્નત બની આગળ વધે છે મનની દશા જ પરિસ્થિતિની જન્મદાત્રી છે જો માનસિકતા આદર્શવાદી બનાવવામાં નહીં આવે તો પરિસ્થિતિ સુધરવાને બદલે વધારે જટિલ બનશે અને અનેક મુસીબતો સામે આવીને ઊભી રહેશે તેના સમાધાન માટે ફક્ત એક જ ઉપાય છે અને તે છે મનમાં વ્યાપેલી ઘર કરી ગયેલી અવાંછનીયતાને નિકૃષ્ટ મનોવૃત્તિને બહાર ફેંકવામાં આવે તથા એવું તો શક્તિશાળી ચિંતન કરવામાં આવે કે આજની ઉલટી વિચારધારાને પોતાની પ્રચંડ શક્તિથી બદલીને સિદ્ધિ કરવામાં આવે સદવાક્યો સુવ્યવસ્થા એક ઉચ્ચ સ્તરીય કલા કૌશલ્ય છે જે કોઈ પણ કામને સર્વથા સુંદર સુસજ્જિત તથા કલાત્મક બનાવે છે મનુષ્યની વાસ્તવિક સંપદા તેનું પોતાનું વ્યક્તિત્વ છે સમજદારી જવાબદારી ઈમાનદારી તથા બહાદુરી જેવા ગુણો અપનાવી ઈશ્વરદત્ત ઉપલબ્ધિઓનું ન્યાયોચિત વિતરણ તથા વિભાજન કરવું જોઈએ પુણ્ય પરમાર્થથી જ માનવીય ગરીમાં વખણાય છે શક્તિની ગણતરીમાં ફક્ત પૈસા જ નહીં સમર્થતા યોગ્યતા અભ્યાસ કૌશલ્ય વગેરે વિભૂતિઓને પણ ગણવામાં આવે મહત્વના મુદ્દા યુગ ધર્મનું પાલન અનિવાર્ય ત્રણેય ઉપવનો ફૂલશે ફળશે અને આબાદ કરશે દુરુપયોગ થાય ત્યાં અભાવ ક્યાંથી અટકે સાધનો કરતા સદગુણોની જરૂર વધુ પરિવર્તનનો ઉપાય શોધો